ॐ सहनावतु सहनौभुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूत् भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये नमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमेदं श्रीदक्षिणामूर्तये वागीशायस्य वदने लक्ष्मीयस्य च वक्षसे यस्यास्ति हृदये संविद तं नृसिंहमहं भजे ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितम् श्रीकृष्णाख्यं परं नाम जगद्धाम नमामतं सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरह कातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि संसारसागरे मग्नं लीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवाद् श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्ष कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथा प्रकाशेन मदज्ञानं विनाशय जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वरात् तेने ब्रह्मरुदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो आर्यमृदाय यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाना स्वेन सदा विरस्तकुहकं सत्यं परं धीमहि। एकादश स्कंदनो विश्व अध्याय चाली रहो छे और इसमें अध्याय में
गुण अने दोष ने चर्चा हो गई अने ए गुण दोष नी चर्चा कर्या पछी छेल्ले भगवाने कह्यु 19मा अध्याय ना छेल्ला श्लोक मा के हे उद्धव आ बधा गुण ने दोष नु लांबू वर्णन करवाथी शु फायदो छे अर्थात हे उद्धव आ उपदेश नु प्रयोजन ए नथी के तू सदा गुण अने दोष नु दर्शन कर्या ज करे वास्तव मा साचो गुण तो ये कि मनुष्य गुण अने दोष बंने ना दर्शन थी पर थी जाए आम गुण अने दोष बंने वास्तव में उपाधि ना स्तरे रहेला छे नाम रूप ना स्तरे रहेला छे परंतु उपाधि माथी व्यक्त थना जे परमात्मा छे नाम अधिष्ठान ये तो गुण दोष थी पर छे टूंकमा गुण अने दोष नु वर्णन करवानो प्रयोजन અને પ્રારંભમાં ગુણ અને દોષ બંનેનો ઉપયોગ તો ગુણનો ગુણ ગ્રહણ કરવા દોષનો ત્યાગ કરવો એ બધું આવશ્યક છે એટલા જ માટે કે જેથી આપણે ગુણ અને દોષ બંનેથી અતીત બનીએ અને ગુણ દોષના અધિષ્ઠાનરૂપ જે પરમાત્મા છે એના દર્શન કરીએ દરેક વસ્તુ એના માટે જેવી રીતે પેલો ઊંચી ઊંચા કૂદકા માટે આપણે વાંસળાનો ઉપયોગ કરીએ ઈશ્વર માણે છેવડે એ વાંસણો ત્યાગ કરવા માંડે છે છ ફૂટ ઊંચું કૂદવું હોય તો વાંસણની મદદથી તમે છ ફૂટ ઊંચે જાઓ વાંસણો છોડી દો તેવી રીતે બધા જ સાધનો એ પ્રકારના છે કર્મ પણ સાધન છેવડે કર્મથી પર થવા માટે બધા સાધનો છે અને જ્ઞાન પણ સાધન છેવડે એ જ્ઞાન વૃત્તિથી પણ પર થવા માટે તે રીતે આ ગુણ દોષનું દર્શન એટલા માટે કરવામાં આવ્યું કહેવામાં આવ્યું કે જીતે આપણે હંમેશા ગુણનું ગ્રહણ કરીએ દોષનો ત્યાગ કરીએ એ પણ છેવટે એટલા માટે કે ગુણ દોષથી પર જે પરમાત્મા છે એના આપણે દર્શન કરી શકીએ પરંતુ ભગવાન માતા આટલું જ કહ્યું કે ખરો ગુણ કયો છે ગુણ અને દોષ આ બંને ન જોવા ગુણ ને દોષ ની દુષ્ટિ ન હોવી એ સાચો ગુણ છે એટલે ઉદ્ધવ ગુંચવાઈ ગયો કે આ ભગવાન કેવું એક બાજુ આપ બધા ગુણ દોષ ની વિસ્તારપૂર્વક ચર્ચા કરો છો અને બીજો એમ કહો છો ગુણ દોષ તો ન જોવા જોઈએ આપ જ કહો છો એક વસ્તુ અને આપ જ નિષેધ કરો છો આ બહુ ગુંચવાળો ભરેલો છે એ ગુંચવાળો દૂર કરવા માટે 20મા અધ્યાયના પ્રારંભમાં ઉદ્ધવ બહુ લંબાણથી ભૂમિકાપૂર્વક પ્રશ્ન કરે કે ભગવાન આ તો આ વેદનો કર્મકાંડ વિભાગ છે વિધિ અને નિષેધ શું કરવું અને શું ના કરવું એની જ વિસ્તારથી એનો જ ઉપદેશ કે આદેશ કરવામાં આવ્યો છે એવું ક્યારે બની શકે વિધિ એટલે શું જે વસ્તુ આપણો ઉપયોગી છે એટલે કે ગુણકારી છે નિષેધ શેને મળે જેમણે નુકસાન કરનારી હોય તો કશાકમાં ગુણ જોઈએ તો જ પછી આપણે આચરણ કરીએ કથા દોષ જોઈએ તો આપણે નિષેધ કરીએ ભગવાન ગુણ દોષ જોયા વગર આ વિધિ નિષેધ નું પાલન કેમ થઈ શકે અને કેવી રીતે વર્ણ આશ્રમ પ્રતિલોમ આ બધા અધિકારિત્વ કે આને મને આ કર્મ છે આ આ કર્મ નથી પેલા મને પેલું કર્મ છે બીજું કર્મ નથી અમુક જ દ્રવ્ય અમુક ભગવાનની પૂજામાં અમુક જ દ્રવ્યનો ઉપયોગ થાય બીજાનો ન થાય તો કે શિવજીની પૂજા માટે બિલ્વપત્ર જોઈએ ભગવાન વિષ્ણુની પૂજા માટે તો કે તુલસી પત્ર જોઈએ વગેરે આ વસ્તુ આમાં યોગ્ય કહેવાય પેલામાં અયોગ્ય કહેવાય ભગવાન આવું તો કહેલું જ સ્વર્ગ આને કહેવાય નરક આને કહેવાય સ્વર્ગ એટલે જે ઈચ્છનીય છે નરક એટલે જે અનિચ્છનીય છે આમ ગુણથી ભરેલો સ્વર્ગ દોષથી ભરેલો નરક તો છે જ તો ભગવાન આવી રીતે અમે જો ગુણ દોષ દ્રષ્ટિ ન રાખીએ બધી વસ્તુ બરોબર જ છે એવું જો કહે કરીએ તો પછી તો પાપ પુણ્ય પાપનો કોઈ વિવેક ના રહે ધર્મ અધર્મનો વિવેક ના રહે અને તો પછી માણસનું કલ્યાણ કેમ થાય એટલે વાસ્તવમાં પોતાનું કલ્યાણ કરવા માટે જેવી રીતે આપણે રસ્તે ચાલતા હોઈએ ત્યારે કયો રસ્તો લેવો કયો રસ્તો ના લેવો જે રસ્તો ધ્યેય તરફ લઈ જતો એ લઈએ અને જે ધ્યેય તરફ ના લઈએ આપણે છોડીએ એવું ના કરીએ એવું ગુણ દોષ ના જોઈએ તો ધ્યેય પર પહોંચીએ જ નહીં
તેમ જીવનમાં નિશ્રેષતા મોક્ષ ધ્યેય છે એને પહોંચવા માટે આ પ્રકારનો વિવેક ન કરીએ તો કેવી રીતે મનુષ્યનું કલ્યાણ કેવી રીતે થાય. આ વેદની અંદર જે ઉપદેશ કરવામાં આવ્યો છે એ પિતૃઓ દેવતાઓ મનુષ્ય બધાના કલ્યાણ માટે છે. ખાસ કરીને સ્વર્ગ મોક્ષ જે વસ્તુ આપણા પરિચય આપણા જેને પરિચિત નથી, તો સ્વર્ગ આપણે જોયું નથી અને એને પ્રાપ્ત કરવાનું સાધન આપણને કે સ્વર્ગ નામની વસ્તુ છે એ કહેનાર પણ વેદ છે અને એને પ્રાપ્ત કરવા માટે અમુક કર્મ જે કહેનાર પણ વેદ છે. તો આ વેદ હંમેશા દેથી વેદ શું છે? ચક્ષુ છે. ચક્ષુ છે એટલે કે એ આપણને બોધ આપનાર છે. પિતૃઓને દેવતાઓને મનુષ્યને બધા વેદના ઉપદેશ પર આધારિત છે. વેદ કોણ છે? માર્ગદર્શક છે. અને વેદમાં સર્વત્ર વિધિ નિષેધ છે. તો પછી વિધિ નિષેધ દર્શન ના કરવા, ગુણ દોષ પર દ્રષ્ટિ ના રાખવી, એ કેવી રીતે? ગુણ દોષ પર ભગવાન કહે છે કે શ્રેષ્ઠ ગુણ તો એ છે કે ગુણ કે દોષ પર દ્રષ્ટિ ન હોવી. અરે પણ ગુણ દોષ પર દ્રષ્ટિ ના હોય તો જે ખાવ એ ખાવાનું. આ ગુણકારી છે, પેલું દોષ કરનારું છે, એવું તો આયુર્વેદ કહેવાનું જ છે આપણને. તો ગમે તે વસ્તુ ખવાય નહીં, ગમે તે વસ્તુ, દરેક વસ્તુ દવા, બધી વસ્તુમાં ગુણ અને દોષ તો રહેલા જ છે. એટલે કે ગુણ અને દોષ પર દ્રષ્ટિ રાખવી જ પડે, તો એ વ્યવહાર યોગ્ય હોય અને તો જ આપણું જીવનનું કલ્યાણ થાય. આ પછી ગુણ દોષ પર દ્રષ્ટિ ન હોવી એ શ્રેષ્ઠ ગુણ છે. એ કેવી રીતે? ગુણ દોષ વિધા દૃષ્ટિ નિગમાતે. ભગવાન આપના શાસ્ત્રથી જ આ ગુણ દોષની દ્રષ્ટિ પ્રાપ્ત થયેલી છે કે આને વિહિત કર્મ કહેવાય અને નિષિદ્ધ કર્મ કહેવાય. કે નહિંસા સરાભૂતાને, કોઈ પ્રાણી હિંસા ન કરવી જોઈએ. હિંસા કરવી એ દોષ છે, હિંસા ન કરવી એ ગુણ છે. ઓ હોય નહીં ધારો કે તું સરખું જ જેમ ભાવે એમ વર્તવું અને અમે નક્કી નથી કર્યું તે નિગમાત. ભગવાન આપના શાસ્ત્રોમાંથી જ આ ગુણ દોષ નક્કી થયેલા છે, ન સ્વતઃ અમે કેવળ જાતે નથી નક્કી કરેલા. નિગમેન અપવાદસ્ય. અને આપ જ કહો છો કે ગુણ દોષ પર દ્રષ્ટિ ન કરવી, અપવાદ પણ આપ કરો છો એટલે વિધાન પણ આપ કરો છો, આમ કરવું જોઈએ અને કહો છો કે ન કરવું જોઈએ. ભ્રમ. ભગવાન આપના શાસ્ત્રમાં પણ એવું છે, જો શાસ્ત્રમાં શું કહે ખબર છે? શ્રોતવ્ય આત્મા વારે દ્રષ્ટવ્ય શ્રોતવ્ય મંતવ્ય. હે મૈત્રી, આત્માનું શ્રવણ કરવું જોઈએ. નાનો ધ્યાન બહુન શબ્દાન. પછી પોતે જ કે હવે છોડો આ શાસ્ત્રને. એ કેવું? તો આ ગુજરાત શાસ્ત્રમાં બંને પ્રકારના વિધાન છે. પોતે જ કશું કહે છે અને પોતે જ પછી એ વસ્તુનો ત્યાગ કરવાનું કહે છે. એ કેવી રીતે? ઇતિહી ભ્રમ. મારા મનમાં ભ્રમ જન્મે છે. જેમ અર્જુન કે ને, ભગવાન જાયસી ચેત કર્મસ્તે મતા બુદ્ધે જનાર્દન. આપના કહેવા પ્રમાણે જ્ઞાન શ્રેષ્ઠ છે એટલે સંન્યાસ શ્રેષ્ઠ છે. કર્મ કરતા તો આપ મને કર્મ કરવાનું કેમ કહો છો? સંન્યાસમ કર્મણામ કૃષ્ણ પુનર્યોગમ ચ શંસસી યત શ્રેય એતયોરેકમ તન્મે બ્રુહિ સુનિશ્ચિતમ. ભગવાન, એક બાજુ આપ કર્મની પ્રશંસા કરો છો, બીજો સંન્યાસની પ્રશંસા કરો છો, બે તો સાથે થઈ ના શકે. તો હું કહું શ્રેષ્ઠ છે. આ પ્રકારે એક જ શાસ્ત્રમાં આપણને બે વસ્તુ પ્રાપ્ત થાય છે કે આ કરવું જોઈએ અને છોડવું જોઈએ. અંતેથી બહુ ભ્રમ જન્મે છે, ગુંચવાળો જન્મે છે ઉદ્ધવ કે. આ પ્રકારે પહેલા પાંચ શ્લોકોમાં ઉદ્ધવ પોતાની મૂંઝવણ રજૂ કરે. 208માં પારા પર 6ઠા શ્લોકથી ભગવાન ઉત્તર આપવાનો પ્રારંભ કર્યો. ચાલો એ શ્લોક વાંચીએ આપણે. શ્રી ભગવાન ઉવાચ યોગાસ્ત્રયો મયા પ્રોક્તા નૃણામ શ્રેયો વિદિત્સયા. યોગાસ્ત્રયો મયા પ્રોક્તા નૃણામ
ज्ञानम कर्म च भक्तिश्च नोपायोऽन्योऽस्ति कुत्रचित्। निर्विण्णानां ज्ञानयोगो न्यासिनाम्य कर्मसु। तेष्व निर्विण्ण चित्तानां कर्मयोगस्तु कामिनां। नृणाम श्रेयो विदित्सया विदातुम इच्छया नृणाम श्रेय विदित्सया। हे उद्धव, मनुष्यनो कल्याण करवानी इच्छा थी, मनुष्यनो कल्याण मार्ग उपदेश करवानी इच्छा थी। मया त्रयो योगाः प्रोक्ताः, आ त्रण योगनो उपदेश मारा वड़े करावा आवे छे वेदमा, एवा शास्त्रमा। तो भगवान कह के वेद अंदर वेद भगवान वचन छे, वेद में जो उपदेश करो ये भगवान वड़े ज करो अपने स्वीकार मान भी लेवा। जो भगवदगीता उपदेश करो तो स्पष्ट भगवान वड़े कर भगवदगीता में तो वक्ता कोण छे आपणे जाणीए छे, वेद ना वक्ता तो कोई छे नहीं। वेद ना वक्ता कोण छे? भगवान छे। ऋषि वेद ना वक्ता नहीं, वक्ता एटले साधन खरा, निमित्त खरा। पछी वड़े तो वेद ईश्वर प्रोक्त, ईश्वर वड़े ज कहवायेला छे। ऋषिओ तेनुं साधन छे, तो ऋषिओ द्वारा भगवान कही रह्या छे। ज्ञानम कर्म च भक्तिश्च, ज्ञान योग कर्म योग अने भक्ति योग। आ प्रकारे टूंकमां भगवान कहवा मांगे छे, अधिकारी भेद थी जुदी वस्तु कहवामां आवे। અધિકારી ભેદ નથી, ઘણી વાર માં શું કહે દીકરાને, જા બાર રમતો કેમ નહીં, જા રમ બાર જઈને, બે દિન છે અરે ભણવા બેસ, એ મમ્મી એને તું રમવાનું કહેશે ને મને ભણવાનું કહેશે, એક જ માં બે દીકરાઓને જુદા પ્રકારનો વિરુદ્ધ આદેશ આપે। પેલો શું છે તો કે પુસ્તકીઓ કીડો આખો દડો વાંચવા, જા રમ બાર છે બેસ વાંચવા, અધિકારી ભેદ છે। તો આપણને શાસ્ત્રમાં ભિન્ન ભિન્ન પ્રકારનો ઉપદેશ પ્રાપ્ત થાય છે, એમાં શાસ્ત્રનો વિરોધ નથી, પરંતુ ભિન્ન ભિન્ન અધિકારી માટે ભિન્ન ભિન્ન વસ્તુ કહેવામાં આવી છે। એટલે ત્રણ પ્રકારના અધિકારી કહેવામાં આવ્યા હે ઉદ્ધવ, જ્ઞાનયોગ માટેનો અધિકારી, કર્મયોગ માટેનો અધિકારી અને ભક્તિયોગ માટેનો અધિકારી। અને છેવટે એ યોગ છે, સાધન છે, એ સાધન દ્વારા એને સિદ્ધિ પ્રાપ્ત કરી છે, એ આ બધા અધિકારથી પર થઈ ગયો, એ બધા વિધિ નિષેધથી પર થઈ ગયો। આ ત્રણ સિવાય બીજો કોઈ ઉપાય નથી। જ્ઞાન નિષ્કર્મ નિષ્કામ કર્મ, જ્ઞાન યોગ નિષ્કામ કર્મયોગ અને ભક્તિ યોગ। આમાં ભગવાન ભક્તિ યોગ ને જુદો કે એને કર્મ કરતા જુદું કરે છે, ભલે વેદાંતિ લોકો જે કહેવું હોય કે બે જ યોગ છે, કર્મયોગ અને જ્ઞાન યોગ, ભક્તિ યોગ ને કર્મમાં જ એ લોકો સમાવી લે ભલે, પણ અહીંયા આગળ તો ભાગવતમાં ત્રણ યોગ કહેવામાં આવ્યા, કર્મયોગ ભક્તિ યોગ। એટલે શું? એ કર્મ જ છે, આમ તો વિશેષ પ્રકારના કર્મ ને ભક્તિ યોગ કહેવામાં આવે। શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ, વિશેષ કર્મ જેમાં ભગવાન જ મધ્યમાં, ભગવાન કેન્દ્રમાં હોય, ભગવાનના ગુણગાનનું શ્રવણ કરવું, કીર્તન કરવું, સ્મરણ કરવું વગેરે, એમાં સતત રત રહેવું। એનો અર્થ શું થયો ખબર? ભક્ત લોકો શું કરે? પછી વિહિત કરવા, પછી એ બધું કરવું, તો પછી સંધ્યાવંદન ક્યારે કરો? જે આપણને બધા અગ્નિહોત્રાદી કર્મ કહેવામાં આવ્યા, ટૂંકમાં કર્મયોગ એટલે આપણને દરેક મનુષ્યને પંચ મહાયજ્ઞ કહેવામાં આવે, દરરોજે દરેક ગૃહસ્થે આ પાંચ યજ્ઞ કરવા જોઈએ। એણે બ્રહ્મ યજ્ઞ અર્થાત વેદનું પઠન પાઠન કરવું જોઈએ, એણે દેવતાઓને અગ્નિહોત્રાદી કર્મ દ્વારા આહુતિ આપવી જોઈએ, દેવયજ્ઞ, પિતૃનું તર્પણ કરવું જોઈએ, પિતૃયજ્ઞ,
બીજા મનુષ્યોને મદદ કરવી જોઈએ ઇન્દ્ર યજ્ઞ, અને આ જીવ જંતુ વગેરે સંભાળી લેવી જોઈએ ભૂત યજ્ઞ. પણ આ ભજન કીર્તનો લાગે તો આ બધાનું શું થાય? તો એને ભલે જવા દો. ટૂંકમાં તમારું જે વિધાન, તમારું જે કર્તવ્ય કર્મ એ પણ છોડી દો. એમ ભક્તિ યોગ એટલે કર્મયોગમાં ક્યારે પણ કર્તવ્ય કર્મ ત્યાગ હોય નહીં. કર્તવ્ય કર્મને ભગવાનની ભક્તિના રૂપમાં કરવું, એનું નામ કર્મયોગ. ભક્તિયોગ એટલે શું? માત્ર આ જ કરવું. સંધ્યાવંદન તો ભલે જાય, જતું રહ્યું, વહેલું મોડું થાય કે ના પણ થાય, વાંધો નથી. તસ્માત સર્વેષુ કાલેષુ માં અનુસ્મર યુદ્ધ છે. સર્વ કાળે મારું સ્મરણ કર અને યુદ્ધ કર. યુદ્ધ એટલે કર્તવ્ય કર્મ કર. છે એ ગૌણ વસ્તુ છે. જરૂર હોય તો કર્તવ્ય કર્મ કર, બાકી મારું સ્મરણ કર્યા કર. સ્મરણ એટલે શ્રવણ કીર્તન બધું આવી ગયું, માની લેવાનું. સ્મરણ કરવું એટલે નવે નવ વસ્તુ આવી ગઈ. શ્રવણ કર, સ્મરણ કર, કીર્તન કર, મારી પૂજા કર, બધું જ કર. નવદા ભક્તિ જે કહી આ પ્રકારે, આ વિશેષ પ્રકારના કર્મ અને ભક્તિઓ કહેવામાં આવે છે. અહીંયા આગળ ભગવાનનું ધ્યાન પણ આવી ગયું. તો હવે અધિકારી ભેદ કહેવામાં આવ્યો, એટલે વેદની અંદર પણ ત્રણ કાંડ છે. કર્મકાંડ છે, ઉપાસના કાંડ છે, જ્ઞાન કાંડ છે. કર્મકાંડ જેમાં વિધિ કર્મ છે, કર્મ એવો. ઉપાસના કાંડ ભગવાનનું ધ્યાન, એનું નામ છે ભક્તિ એવો. અને ઉપનિષદ જે છે એ જ્ઞાન એવો. આ સિવાય શાસ્ત્રમાં ભગવાનની પ્રાપ્તિનો કે મોક્ષનો બીજો કોઈ ઉપાય નથી. ભાઈ આ જ ઉપાય છે. એટલે કામ્ય કર્મ વગેરે ઉપાય નથી એનો સમજો. તો પછી અષ્ટાંગ યોગ બધાનું શું કરવાનું? યજ્ઞ દાન તપઃ કર્મ તપશ્ચર્યા. ભગવાનની ગીતામાં કેટલા બધા પ્રકારના યજ્ઞ કહે. યોગ યજ્ઞ તપો યજ્ઞ દ્રવ યજ્ઞ તપો યજ્ઞ યોગ યજ્ઞ તથા પર સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞ. આ બધાનું શું? એ બધાનો સમાવેશ કરી લેવાનો. અષ્ટાંગ યોગનો સમાવેશ કરી લેવો તમારે. શેમાં? બધામાં કરવાનો. અષ્ટાંગ યોગ એ જુદો નથી. દરેકને જરૂર પડે. ભક્તને પણ જરૂર પડે ભગવાન ધ્યાન કરવા માટે, અને જ્ઞાનીને પણ જરૂર પડે નિધિધ્યાસન કરવા માટે. એટલે આ પ્રકાર અષ્ટાંગ યોગ ને જ્ઞાન યોગમાં, ભક્તિ યોગમાં વગેરે એનો અંતર્ભાવ કરી લેવો. તપશ્ચર્યા જે છે એ પણ, એને પણ ભક્તિ યોગમાં એને અંતર્ભાવ. બાકી બધા જે કોઈક સાધનો આપણા ધ્યાનમાં હોય, યજ્ઞ દાન વગેરે, શું કહેતો કર્મયોગમાં આવી જાય વગેરે. આ રીતે જે બીજા બધા સાધન, ટૂંકમાં ત્રણ સાધન છે. આપણને ધારો કે વધારે સાધન જણાતા હોય તો આ ત્રણ સાધનમાં જ એનો અંતર્ભાવ કરી દેવો જોઈએ. ચોથું એટલે બીજો, પછી પાંચમો, બીજો પંચમો પુરુષાર્થ પ્રેમ વગેરે વગેરે, તો એ ભક્તિમાં આવી ગયો. તો સાતમા શ્લોકમાં કહ્યું, નિર્વિણ્ણાનામ જ્ઞાન યોગો જ્ઞાસિનામ યહ કર્મ સુ. નિર્વિણ્ણ એટલે કે જેને નિર્વેદ પ્રાપ્ત થયો છે, જેને બધી વસ્તુમાંથી રૂચિ જતી રહે છે, એને વૈરાગ્ય પ્રાપ્ત થયો છે. રૂચિ કહો, રાગ કહો, રસ કહો, જેને દુનિયાની વસ્તુમાંથી રસ ઉડી ગયો છે. એટલે જેમ મીરાબાઈ કહે ને કે ભાઈ જગત સંગ દુઃખ ભઈ ભગત સંગ, ભગત સંગ સુખી. બસ હા, ભગત સંગ રાજ હોય, હા ભગત સંગ રાજ હોય, જગત સંગ દુઃખી. બસ જગતના સંગમાં એને એને ગમે જ નહીં. અને નિર્વેદ કોને કહેવાય? કે આ વસ્તુનો સંગ કરવાનો એને ગમે જ નહીં. અને સાથે સાથે ભગત સંગ રાજ હોય, ભક્તના સંગમાં રાજી થાય. આમાં રસ ના અને પેલામાં રસ ના હોય છે એવું નહીં, કશામાં રસ નથી રહ્યો એવું નહીં. જગતમાં કોઈ પ્રકારનો રસ રહ્યો નથી, અને ભગવાનના ભજનમાં અત્યંત રસ છે. નિર્વિણના અથવા જ્ઞાનમાં રસ છે જેને, ટૂંકમાં તો દુઃખ બુદ્ધ્યા તત્ફલેશ વિરક્તાનામ કર્મસુ નિર્વિણ્ણાનામ.
तो दुख बुद्धिया तत्फलेश विरक्तानाम। वेद ने अंदर तो तमने कर्म माटे ने कर्म ना फल नी घणी बधी प्रशंसा करवा ने अर्थवाद कहवा ने त्या स्वर्ग छे वगैरह नु घणो बधु यामिमां पुष्पितां वाचं प्रवदंती खूब खूब बधी सुंदर भाषा ने अंदर अलंकारिक भाषा ने अंदर आ बधा स्वर्ग वगैरह नु खूब सुंदर वर्णन करवामां आव्यु होय प्रलोभन जन्मावा माटे। सामान्य मणस एनाथी प्रलोभित थई जाय आकर्षा है तेरे प्राप्त करवा माटे सामान्य मनस कर्म करे आने सामने दुख जन्मे ठुकमा एटले कहसे के भाई कर्म ना फलमां जे दुख बुद्धि जन्मी छे सुख बुद्धि नहीं। एटले ठुकमा जे कई नास्ते कृतः कृते जे कई हो बधुं कहे छे यत कृतकम तद अनित्यम तद मिथ्या वगैरह ठुकमा कर्म थी प्राप्त थाय बधी वस्तु अनित्य छे अने मने अनित्य वस्तु न जोईए अंते थी दुख बुद्धिया तद वैराग्य जिहासाया दर्शन श्रवणादि देहादि ब्रह्म पर्यंत शनित्य भोग्य सुख आदि प्रार्थना चिमाड़ी ने ब्रह्म जना देह सुधी प्राप्त थनारा जे के भोग छे बधामा जे ने त्याग करवानी इच्छा छे दुख बुद्धि जन्मी छे। दुख बुद्धि क्यारे जन्मे एने जयारे अनंत साधु सरखाओ त्यारे बाकी तो सुख बुद्धि छे पण न्यासिनाम यह कर्मसु टुकमा जेने कोई प्रकार ना कर्म ना फल में रस रहो नहीं अदे नी कर्म फल प्राप्त करनारा कोई कर्म नहीं हो जरूर है नहीं यदा ही नेन्द्रियार्थेषु न कर्मसु अनुसज्यते सर्व संकल्प संन्यासी योगारूढ़स्तदोच्यते। योगारूढ़ कहो का वैराग्य कहो यदा ही नेन्द्रियार्थेषु जरे इंद्रिय ना कोई विषय ने अंदर जेने हवे कोई आकर्षण नहीं आसक्ति नहीं न कर्मसु ये विषय ने प्राप्त कराना कर्म पर आकर्षण है इन मन बस संकल्प ने मुक्त है को संकल्प ने विचारो बे प्रकार ने विचारो है एक तो कई वस्तु में जोइए छे अने बीजू ए मेळावड़े शू करवू जोईए बतो जो मन में आज वस्तु चाला कर दुनिया की वस्तु अपना आकर्षण हो इच्छा पूरी करने शू करव योजना जरे हमें कोई कर्म फल में रस न रहो हो तो कर्म कोई रस रहो नहीं मन बस संकल्प मुक्त थी जाए योगारूढ़ोच्चे वैराग्य कहो योगारूढ़ता कहो ध्यान माटे ए आवश्यकता कहवा योग्यता कहवा जरूरियात कहवा न्यासिनाम यह कर्मसु आवु फल प्रदान करना जे कर्म छे ए कर्म त्याग करवो जेनो स्वभाव छे ज्ञान योग सिद्धिदायक पछी आवे छे ए लोको माटे अज्ञान योग सिद्धि प्रदान करना मोक्ष प्रदान करना बधा माटे बधुं नथी पाछुं एवुं छे आ त्रणे ना अधिकारी कहेवाय पछी एम कोई झगड़ो नहीं कि आ श्रेष्ठ ने पेलू श्रेष्ठ क्यू चढ़िया तो क्यों उतरतु पेलो मणस डॉक्टर पास जाइने के मैंने दवा आपो कई तमे तो मोघम मोगे दवा आपो के तो बस ये श्रेष्ठ दवा है तो कहू नहीं कयो रोग छे पर कई दवा श्रेष्ठ है नक्की थे कयो अधिकारी भाई कैला से प्रदक्षिणा करवी है शू श्रेष्ठ है घोड़ो श्रेष्ठ अट्टू श्रेष्ठ छे कि पग श्रेष्ठ छे तमारे क्या प्रकार अधिकारी पहले जवान श्रेष्ठ छे कि रीत नक्की करवानुं गया पछी शू श्रेष्ठ छे नक्की करवानुं आ रीते अधिकारी तो आधार राखे छे बाकी तो तमे जवाब ना दे तो सारू छे आ बधा लोको तो बधा जवाब बाकी तो पहले थी नक्की करे क्या ब्लड प्रेशर सूजन फलानू शू छे ने तमारो हार्ट बीट केटला छे ने तमारो वगैरह वगैरह तुम्हारा खास करने फेफसा में कितनी तुम्हारी ताकत है हवा लेवानी हवा बाहर काढ़वानी और जो कर धक्केली मूको पाई पार पर चढ़ा जे थे खरुण कोई जवाबदार नहीं जो कोई मणस मणस मरी गये तो मणस धंधो बंद अमेरिका अंदर जो थे कशु
તો પેલાનો ધંધો બંધ થઈ જાય. કેમ કારણ કે એને એને તપાસ નથી કરી ને, આને મોકલ્યો, એને પહેલા એની એની પરીક્ષા કરી ગઈ. કોઈ પ્રકારની આ લોકો તો પરીક્ષા કરતા જ નથી, બધાને ધક્કે રહે છે. ત્યાં થાય તો ખરું, પેલો બેભાન દઈને પાછળ આવે, પેલો ઉલટી કરીને પાછળ આવે, રામ કરીને પાછળ પાછો આવે તો સારું છે, પણ પાછો ના આવે તો લગભગ પાછો નહીં આવવા જેવી સ્થિતિ. કારણ કે એને પેલું મદદ કરવાનું ના હોય તો પાછો જ ના આવે. આમાં લોકો એકલા જ હોય છે, એકલો પડી ગયો તો એને જોનારું કોઈ ના હોય, એમ્બ્યુલન્સ મંગાવવાનું કોઈ જોયો તો ખરું ને. હિન્દુસ્તાનમાં બધું ચાલે છે, બાકી આવું તો જો કોઈ કેસ કરે ત્યાં આગળ તો એને બધા સાત પેઢીને બધું ધન જતું રહે, ઠીક છે, એક મિલિયન બે મિલિયન કેટલા ડોલર આપવા પડે ચાલો. પણ એ દરેક માટે હંમેશા અધિકારી યોગ્યતા હોય, બધા નક્કી તો અમારે જવું છે એટલે કૈલાસ કે જવાનું. બધા કેટલા વર્ક અહીંયાથી ત્યાં ચલાવતું નથી લોકો, પહોંચી જાય બધા. એટલે ચાલો જે હોય તે. એટલે નિર્વિજ્ઞાના જ્ઞાન, આ જ્ઞાન યોગ છે. એટલે શું જ્ઞાન યોગ એટલે શું ખબર છે? નિર્વિશેષ બ્રહ્મનું ચિંતન. એટલે ભગવાને ગીતામાં બે વસ્તુ કહેવામાં આવે કે ભાઈ બે પ્રકારના અધિકારી છે. એટલે બાર માધ્યમે જ કહેવામાં આવ્યું કે એટલે કહ્યું ક્લેશો દિગતરસ્તેષામ અવ્યક્ત આસક્ત ચેતસા. અવ્યક્તમાં જ અનુચિત આસક્ત છે ને વધારે ક્લેશ છે. ટૂંકમાં એને વધારે એકાગ્રતા જોઈએ. દૃશ્ય તે તો અગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મ, જેની એકાગ્રતા હોય સૂક્ષ્મ બુદ્ધિઓ એને માટે વસ્તુ છે. સર્વસંકલ્પ સંન્યાસી યોગારૂઢસ્તોચ્યતે, જેના મન જેનું મન બધા પ્રકારના સંકલ્પ વિકલ્પ મુક્ત, આ જોઈએ ને પેલું જોઈએ, કોઈ સંકલ્પ જેનામાં જન્મતા નથી, એ જ વાસ્તવમાં નિર્વિશેષ બ્રહ્મના ચિંતનનો અધિકારી છે. જ્ઞાન યોગ એટલે નિર્વિશેષ બ્રહ્મનું ચિંતન, એનું સેવન, એનું ધ્યાન, એનું શ્રવણ મનન. પણ ટૂંકમાં આ શ્રવણ મનન આત્મા વારે દ્રષ્ટવ્ય. આત્મા એટલે નિર્ગુણ કે નિર્વિશેષ. શ્રવણમાં એનું શ્રવણ, એનું જ મનન, એનું ધ્યાન. એ ક્યારે હોય? મનમાં કોઈ પ્રકારનો રાગ ના હોય કે દ્વેષ પણ ના હોય, ત્યારે મન સંપૂર્ણ અંતર્મુખ હોય. એવા સંપૂર્ણ અંતર્મુખ મનની અંદર જે સૂક્ષ્મતા છે અને એકાગ્રતા છે, એ પ્રકારના મનમાં નિર્વિશેષ પરમાત્માનું આત્મતયા ચિંતન થઈ શકે. ખરેખર હું બ્રહ્મ છું એવું ક્યારે થઈ શકે? માણસે જયારે પોતાને માટે મહાન આદર હોય ત્યારે, સ્વીકાર હોય ત્યારે. સતત હું નો તિરસ્કાર કર્યા કરતો હો અને હું બ્રહ્મ છું કહી જ કેમ શકાય? શિવોહમ કહેવાય કેવી રીતે? કહો તો હોય શું? શિવોહમ ચિદાનંદ રૂપ, શિવોહમ એવું ક્યારે કહેવાય? જયારે પોતાને પોતાને મળે સંપૂર્ણ પ્રેમ કે સંતોષ હોય, મન અંતર્મુખ બનેલું હોય, અને ત્યારે આ પ્રકારનું ચિંતન એટલે આપણું દર્શન શક્ય બને. એટલે જ્ઞાન માટે ટૂંકમાં નિર્વેદ કહો કે વૈરાગ્ય કહો, સંન્યાસ માટે પણ વૈરાગ્ય એ મુખ્ય જરૂરિયાત છે. વૈરાગ્ય એટલે રાગ અને દ્વેષમાંથી મહદઅંશે મુક્તિ, એ મુખ્ય જરૂરિયાત છે. તેશુ અનિર્વિણ્ય ચિત્તાનામ, પછી જે લોકોને દુન્યવી વસ્તુમાંથી નિર્વેદ એટલે વૈરાગ્ય જન્મ્યું નથી, હજી જે લોકોને દુનિયાની વસ્તુ માટે શોખ છે, જે લોકોને સ્વર્ગ વગેરેમાંથી હજી વૈરાગ્ય નથી જન્મ, જેને સ્વર્ગમાં જવું ગમે, દુનિયાની અંદર પણ જેને સારી સારી વસ્તુઓ હોય તો ગમે, જેને હજી વિષયોનો ભોગ કરવો ગમે, આ વિષય પ્રત્યે જેનામાં વૈરાગ્ય જન્મ ના હોય એમને માટે શું? કર્મયોગસ્તુ કામિનામ, જેમને દુનિયાના વિષય પ્રત્યે કામના છે, એ ગુનો નથી. કામના એ ગુનો નથી છે, તો એના માટે યોગ્ય સાધન આપણા કામના હોય ને પછી પછી તમે જ્ઞાન યોગની વાત કરો એ બરોબર છે. તો ત્યાં મેં કહ્યું પ્રમાણે ઉપર એક મા ચઢાતો નથી ને તમારે કૈલાસ જેવું જેના જેવું થઈ ગયા હતો. તેવી રીતે તમે ક્યારે જ્ઞાન અધિકારી બનો? જ્યારે મનમાં અંતર્મુખતા હોય અને જયારે એ પ્રકારનું ધ્યાન કરવાની ક્ષમતા હોય ત્યારે.
કે જ્યારે પણ જગતના વિષયોમાં તે રાગ કે દ્વેષ હોય ત્યારે માણસમાં ધ્યાન કરવાની ક્ષમતા હોય છે. કારણ કે ભગવાને સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યા, બહારના વિષયને બહાર રાખવા જોઈએ. ધ્યાન ક્યારે થાય? બહારના વિષયને બહાર રાખી જાય, બહારના વિષય પ્રવેશ કરી જાય. કેમ? રાગ દ્વેષ તો બહારના વિષય પ્રવેશ કરવાનો જ છે. તો એ માણસે શું કરવું જોઈએ? રાગ અને દ્વેષથી મુક્ત થવા માટે પહેલા પ્રયત્ન કરવો જોઈએ. તેથી પેલું કે ભાઈ તમારા માટે આ દવા ને તમારે પેલી દવા છે, પહેલા તમે આ પરેજી પાડો, તમારે આ નહીં ખાવ. પેલા તો તમે શીરો ખવડાવતો, એની વાત જુદી છે, તારી વાત જુદી છે. તારે તો કડવું કરી તો પીવાનું સવારના ફોર્મમાં. એટલે ટૂંકમાં જે પ્રકારનો અધિકારી એ પ્રકારે કરવો જોઈએ તમારે. એટલે ટૂંકમાં આપણે આપણામાં વૈરાગ્ય નથી, ભલે ચાલો કામ એના અમી કામના છે, હકીકત છે. તો શું કરવાનું? કર્મ યોગ. તો તમે યોગની ભાવનાથી કર્મ કરો એને માટે શ્રેષ્ઠ સાધન છે. હવે 208માં પારા પર 8માં શ્લોક થી કહે છે, યદૃચ્છયા મત્કથાદૌ જાતશ્રદ્ધસ્તુ યઃ પુમાન્, મત્કથાદૌ જાતશ્રદ્ધસ્તુ યઃ પુમાન્, ન નિર્વિણ્ણો નાતિશક્તો ભક્તિયોગોસ્ય સિદ્ધિદઃ. ભક્તિયોગ કોને માટે? નિર્વિણ્ણ ન અતિશક્ત, જેનામાં પૂરેપૂરો વૈરાગ્ય પણ નથી, જેના મહાન આસક્તિ પણ નથી. કંઈક આસક્તિ છે પણ એટલી બધી બહુ દ્રઢ બંધન કરવાની આસક્તિ નથી. આસક્તિ ખરી પણ છૂટે એવી આસક્તિ છે. અને વૈરાગ્ય પણ ખરો, પૂરેપૂરો વૈરાગ્ય નથી પણ પૂરેપૂરો થાય એવો વૈરાગ્ય છે. આસક્તિ છે પણ છૂટે એવી આસક્તિ છે. એને કશું સારું મળી જાય તો આ નીકળી જાય એવો છે. ઘણા લોકો એવા છે કે ગમે તે આપો તો છૂટે જ નહીં, એવી લત લાગી ગઈ છે ને ગમે તે કરો છૂટે જ નહીં. કેટલાકને લત લાગી હોય થોડી થોડી, પણ જયારે કંઈક સારું આપો ને તો પેલું છૂટી જાય. તો ચાલો ચા ને કોફી ને બધું આસક્તિ લાગી ગઈ હોય થોડી ઘણી, પછી એને કે જરા સારું દૂધ કશું બીજું સ્વાદિષ્ટ વસ્તુ આપે તો વાંધો ચાલી જાય તો છૂટી જાય. એવી લત લાગી હોય કે ગમે તો આપો ના છૂટે તો એની વાત જુદી છે. એને બીજું કઈ કરવું પડે, જે છૂટી જ ગયો છે એની વાત જુદી છે. તો આ વચલો માણસ છે જેને અત્યંત આસક્તિ છે એના માટે કર્મયોગ, જરા પણ આસક્તિ નથી જ્ઞાનયોગ, અને થોડી આસક્તિ છે કેટલોક વૈરાગ્ય છે એના માટે ભક્તિયોગ કહેવામાં. કેમ? એમ તો શા માટે? ભક્ત લોકો આવા હોય, ભક્ત લોકો થોડા ભોગી ખરા ખરા, જોડે જોડે સંસારમાં વૈરાગ્ય વાળો પણ ખરા. ભક્તિ વાળો વૈરાગ્ય જોઈએ, કોઈ એટલો બધો નહીં કે જે આ જ્ઞાન વડે વૈરાગ્ય શરણ જોઈએ. સર્વ સંકલ્પ સંન્યાસી, વૈરાગ્ય અર્થાત આપણું મન બધા પ્રકારના સંકલ્પથી, કર્મ ફળના સંકલ્પથી અને કર્મના બધા જ પ્રકારના સંકલ્પથી મુક્ત હોય એવું મન નિર્વિશેષ બ્રહ્મના ચિંતન માટે જોઈએ. ભક્તિમાં સવિશેષ બ્રહ્મનું ચિંતન કરવાનું છે, સગુણ બ્રહ્મનું ચિંતન, સગુણ બ્રહ્મનું ભજન કે ધ્યાન કે ચિંતન કે સેવન. તો નિર્વિશેષ બ્રહ્મનું સેવન એ જ્ઞાનયોગ, સવિશેષ બ્રહ્મનું સેવન ભક્તિયોગ, અને સવિશેષ બ્રહ્મની ભાવના અથવા તો એને એની સેવા નામ છે કર્મયોગ. તેથી એને આસક્તિ હોવી જોઈએ. કોનામાં? ભગવાનના સદગુણોમાં આસક્તિ હોવી જોઈએ. પેલો તો બધાને મુક્ત થઈ ગયો. જ્ઞાન એવું કોને કહેવાય? જેને દોષમાં તો નહીં ગુણમાં પણ આસક્તિ નથી, તો જ ગુણ દોષથી પર જે તત્વ છે એનું ચિંતન કરી શકે. અને દોષથી આસક્તિ નથી, દોષમાં આસક્તિ નથી પણ ગુણમાં આસક્તિ છે. એટલે કહ્યું ન અતિશક્ત, દોષમાં આસક્તિ ધરાવતો નથી પણ ગુણમાં આસક્તિ ધરાવે. એટલે ભગવાનના જે અનંત કલ્યાણ ગુણ ગણે છે
ભગવાન માધુર્ય હોય સૌંદર્ય હોય આ બધું આસક્તિ ધરાવે તો જ ભગવાન ચિંતન થાય. પેલો ઔરંગઝેબ થઈ ગયો, એ ઔરંગઝેબ નથી પણ ટૂંકમાં આ બધાથી એને આ સૌંદર્ય આ બધાનું પણ અધિષ્ઠાન છે. આ સૌંદર્ય કહો, માધુર્ય કહો, સૌષ્ઠવ કહો, આ ભગવાનના ગુણો છે. પેલો જે છે એનું પણ અધિષ્ઠાન છે, આ બધાથી પર છે, એ તત્વનું ચિંતન કરે છે, માટે આમાં પણ આસક્તિ નથી. એટલે ભક્ત જે છે એને આમાં આસક્તિ છે ને અતિશક્ત, પણ એને જગતના વિષયમાં આસક્તિ નથી, પરંતુ ભગવાનના ગુણમાં આસક્તિ જોઈ તો જ ભક્તિ થાય. ભગવાનના ગુણમાં આસક્તિ ના તો શું કરવાનું? પછી કૃષ્ણની કથામાં ઊંઘ આવતી હોય, બધા ઊંઘ જ આવે છે, તો શું કરવાનું? પછી ટૂંકમાં કશાકમાં તો માણસ સરસ હોવો જોઈએ. ચાલો ભાઈ આ બ્રહ્મચિંતનમાં ઊંઘ આવે બરોબર છે, પછી રામચરિત માનસ ઊંઘમાં ઊંઘ આવતી હોય બધા, તો પછી તો એ ભક્ત નહીં. પેલામાં એનું મન આકર્ષાતું હોય ભગવાનમાં, તો એ પ્રકારની આસક્તિ જોઈએ. સદ વૈરાગ્ય ખરો, શું વૈરાગ્ય છે? જગતના વિષયમાં વૈરાગ્ય ખરો, પણ ભગવાનના ગુણોમાં વૈરાગ્ય નથી, ભગવાનના એ પ્રકારના કર્મમાં વૈરાગ્ય નથી. પેલું બધા કર્મથી મુક્ત થઈ ગયા છે. આ જ્ઞાન માટે બધા જ પ્રકારનું કરવા, સંન્યાસનો એ થયો કે આ શ્રવણ બધું જ કરવા, ટૂંકમાં જે પૂજા ઉજા બધું જ બધામાં બધા માટે વિરક્ત. એટલે જ વિવેક ચોડામાં કહેવામાં આવ્યું ના કે વદંતુ શાસ્ત્રાણી યજંતુ દેવાન કુરવંતુ કર્માણી પઠંતુ યજંતુ દેવતા વગેરે. ટૂંકમાં તમે શાસ્ત્ર પાઠ પઠંતુ દેવતા, આ બધું ભલે કર કર કરો, આત્મજ્ઞાન નહીં થાય તમારું કલ્યાણ નહીં થાય, આ બધું છોડી દેવાનું. ટૂંકમાં ત્યાં કર્મનો ત્યાગ એટલે ખરેખર તો પૂજન જપ વગેરે બધાનો ત્યાગ. એટલો વૈરાગ એનામાં નથી, એ ગમે છે ને. ટૂંકમાં એટલે જ કહ્યું યદૃચ્છયા મત કથા દઉ જાત શ્રદ્ધસ્તુ યહ પુમાન યદૃચ્છયા. તો કેના ભી ભાગ્યોદય ને યદૃચ્છ ઈશ્વરે જ છે. કોઈક પ્રારબ્ધ કર્મને કારણે ભગવાનની કૃપાથી કેના ભી ભાગ્યોદય ને કોઈ મહાન ભાગ્યનો ઉદય થાય ત્યારે ભગવાનની કથા વગેરેમાં આપણે રસ જન્મ, બાકી ના જન્મે. લેકિન યદુચ્છયા મત કથા દઉ જાત શબ્દ, કોઈ એવા પૂર્વમાં બહુ જ પુણ્ય કર્યા હશે જે કારણે જ ભગવાનની કથા દઉ. કથા એટલે કથનમ, શ્રવણમ, કીર્તનમ, સ્મરણમ, કથનમ. કીર્તન એમાં કથન આવી જાય. મત ચિત્તા મત ગત પ્રાણા બોધયંત પરસ્પરમ, આ પ્રકારનો રસ જાગ્રત થયો. ભગવાનનું ચિંતન કરવું ગમે, ભગવાનની સેવા કરવી ગમે, ભગવાનની ચર્ચા કરવી ગમે, ભગવાનનો ઉપદેશ કરવો ગમે, તુષ્યંતિ જ રમંતિ, એમાં સંતોષ પ્રાપ્ત થાય, એમાં મન રમણ કરતું હોય, આવું ક્યારે થાય? યદૃચ્છયા એટલે કેના બી ભાગ્યોદય ને, કોઈ મહાન ભાગ્યનો ઉદય થયો હોય ત્યારે આપણને અમારા સજન્મે. જાત શ્રદ્ધા જેનામાં ઉત્પન્ન આદર, જેને મહાન આદર જન્મ્યો છે, મહાન પ્રેમ જન્મ્યો છે. તેથી ઘણા લોકો કથામાં દોડી જ જાય, એમના પ્રિય કથાકાર તો જ્યાં જાય ત્યાં જાય. કેટલા લોકો પેલા ડોંગેરવાની પાછળ પાસે જ્યાં કથા ત્યાં જાય, ગમે તો પેલો હરિદ્વાર હોય, પેલો મોરારી બાપુ હોય, બીજા આ બધા લોકોના બહુ ચાહકો છે. જ્યાં પણ જાય, કૈલાસ જાય તો ત્યાં જાય. પેલા કઈ આપણું કાકભૂષણ નું સ્થાન તો નેપાળમાં કઈ પેલા પહાડ પર, એટલે ત્યાં જાય, બધા જાય ત્યાં જાય. કારણ કે બસ એ પ્રકારનો એવો જ રસ જાગ્રત થયો છે કે બસ એમાં જ આનંદ આવે, એમાં આનંદ આવે જ. તો આ પ્રકારે ઉત્પન્ન આદર ભગવાનની કથામાં, કેટલાકને કીર્તનમાં ખૂબ આનંદ હોય, કેટલાક ભજનમાં આનંદ હોય, કેટલાકને સ્મરણમાં આનંદ હોય, એટલે પૂજનમાં આનંદ હોય. યહ પુમાન, એનો અર્થ એ થયો કે હજી એને પૂરો એને આમાં આસક્તિ ખરી. એટલે કહ્યું કે ના અતિશક્ત, એને કોઈ જગતના વિષયમાં આસક્તિ નથી, પરંતુ આ બધામાં આસક્તિ ખરી.
અને વૈરાગ્ય જગતના વિષય પ્રત્યે કરો, પરંતુ આ ભગવાનના કથા વગેરેમાં, ભગવાનની પૂજા વગેરે વૈરાગ્ય નથી, ભગવાનના ગુણગાનમાં વૈરાગ્ય નથી, ભગવાનનો પ્રસાદ લેવામાં વૈરાગ્ય નથી વગેરે, ભગવાનના દર્શનમાં ભગવાનની વસ્તુમાં વૈરાગ્ય નથી, અત્યંત રાગ છે. એટલે આ પ્રકારે કોણ કોને વડે અધિકારી છે, ન નિર્વિણો નાથ શક્ત હે ભક્તિ યોગો સે સિદ્ધિદઃ. અને ભક્તિ યોગ છે, ભક્તિ યોગ કોને કહેવાય, જેથી આપણું ચિત્ત ભગવાનમાં જ કેન્દ્રિત રહે, પસંદ ભક્તિ યોગ. એટલે શ્રવણમ કીર્તનમ સ્મરણમ પાદ સેવન, આ બધું કેવું છે, શ્રવણ કે ભગવાન છે, બીજું હોય જ નહીં એની અંદર. તમે બીજું કર્તવ્ય કર્મ કરો, દુનિયા પણ અંદર આવે, આમાં તો બીજું કઈ આવે જ નહીં. માટે આને ભક્તિ યોગ કહેવામાં આવ્યો. અત્ર નિર્વિણત્વે જ્ઞાન અધિકાર હે, અહીંયા આગળ જે અત્યંત વૈરાગ્ય હોય તો જ્ઞાનમાં તો જ નિર્વિશેષ બ્રહ્મના ચિંતનમાં કે ધ્યાનમાં યોગ્યતા હોય તો જ્ઞાનમાં અધિકાર છે. અત્યાસક્તત્વે કર્મ અધિકાર હે, જગતના વિષયમાં આસક્તિ છે તો પછી કર્મ દ્વારા આસક્તિ મુક્ત થાય. કેવા કર્મ દ્વારા, નિષ્કામ કર્મ દ્વારા. એ બધું આગળ ભણવાનું આવશે. આ તો અત્યારે આપણને માત્ર ભૂમિકા રચે છે, કે દરેકનું વિસ્તારથી વર્ણન કરશે. બહુ સુંદર અધ્યાય છે એકદમ, ભક્તિ યોગ આમ વિશ્વ અધ્યાય. અત્યાશક્તિ રાહિત્ય ભક્ત અધિકાર રાહિત્ય, અને મહાન આસક્તિ ન હોય તો ભક્તિ અધિકાર છે એની વિવેક. તત્ર નિર્વેદસ્ય કારણમ નિષ્કામ હેતુ કા અંતઃકરણ શુદ્ધિ. તો વૈરાગ્ય જન્મવાળે શું કરવું, નિષ્કામ કર્મ જેને કારણે અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થાય. અત્યાસક્તિ કારણ અનાદિ અવિદ્યા, અત્યંત આસક્તિ કેમ છે, અવિદ્યાને કારણે, અજ્ઞાનને કારણે, અવિવેકને કારણે. અત્યાસક્તિ રાહિત્યસ્ય કારણમ યાદૃચ્છિકા સત્સંગ એવૈતી. આપણને ભગવાનની ભક્તિ કથા વગેરેમાં રસ ક્યારે, ઘણી વાર શું સત્સંગ ત્યાં થતો હોય છે, કોઈકના સંપર્કમાં આવ્યા અને એના રંગ એમાં બરોબર રંગમાં લાગી ગયા, એવું ઘણી વાર થતું હોય છે. કોઈકના સંગમાં આવ્યા, એ વ્યક્તિ આપણને ગમી, એનું સેવન કરો ગમે, ધીમે ધીમે કરતો હોય કરવાનું મન થાય પછી. આ રીતે લોકો આ કીર્તન શ્રવણ વગેરેની અંદર પણ ખૂબ બધા લાગી જતા હોય છે. એક જણ મને કહે હમણાં આ વખતે કે ભાઈ, હું તો એક ડોક્ટર છે, મહિલા છે, બહુ વર્ષો પહેલા એમણે આપણા આશ્રમમાં ત્યાં શરૂ કરેલું. સ્વામીજી કહે છે કે હું તો આવું તને કહી, આ સ્વામીજી કંઈક પેલી એ ચેઈન આમ લટકાવ્યા કર્યા, હું કંઈ કશી સમજ ના પડે મને. સ્વામીજીનું ચેઈન ને ગોલ્ડ ને બધું કર્યા કરે ને, મિથ્યા સત્ય બધી વસ્તુ હાથમાં કે ચેઈન લઈને હલાવ્યા કરે, મને કશી, પણ વ્યક્તિ મને, આ વ્યક્તિ મને ગમતી હતી બસ, એટલે હું આવું. એમ કરતા 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 ધીમે 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 કેવું માણસ રસ જાગૃત થાય. આવી રીતે કઈ સત્સંગ દ્વારા, એકદમ કોઈનો સંકોચ લઈ ગયો ક્યાં આગળ, સત્સંગ દ્વારા તમે એકદમ કથામાં કે ક્યાંક પૂજામાં શ્રવણમાં કીર્તનમાં કશાક મારે જાગૃત થઈ ગયો, હશે પૂરો સંસ્કાર, પછી સંસ્કાર જે એનું ઉદબોધન થાય આવા. અને આ રીતે તત્ર હવે આ વિધિ નિષેધ નો અધિકાર આવ્યો. તત્ર કામ્ય કર્મ સુ પ્રવર્તમાન સર્વાત્મના વિધિ પ્રતિષેધ અધિકાર હતી. કામ્ય કર્મ હોય એટલે કામનાથી પ્રેરણ કર્મ કરતો હોય એને બધા વિધિ નિષેધ નું પાલન કરવું પડે. ટૂંકમાં કોઈ ઈચ્છા આપણે પૂરી કરવા માંગતા હોઈએ તો પછી તમારે બધાએ પણ વિધાનનું પાલન કરવું જ પડે. ઈચ્છા ન હોય તો વાંધો નહીં, તમે અમુક આવું ઘણી વાર ધારો કે આમળા ખાતા હો કે પછી ચવનપ્રાશ ખાતા હો કે બીજું કઈ,
એમને શોખ થી ખાતો જેની વાત છે, એમાં કઈ થોડું વધારે વાંધો નથી આવતો. પણ જયારે વૈદરાજ કહે કે ફલાણી વસ્તુ માટે આમળા લો, પછી બે આમળા તો બે જ લેવાય, પછી ત્રણ નહીં લેવાના, એક પણ નહીં લેવાના. એટલે એ દ્વારા તમે કશું લાભ ઈચ્છતા હો કે આમળા ખાવાથી અમુક પ્રકારનો લાભ મને મળે, તો પછી એમાં વિધાન કર્યું એ પ્રકારે લેવાનું હોય, આટલો વખત લેવાનો, આ રીતે લેવાનું હોય. કે ભાઈ તમે પછી તો આપણે તો આરામથી પેલા સિરપમાં બોળી બોળીને ખાઈ, બધું ના ચાલે પછી ટૂંકમાં. એટલે સૂકવીને ખાવું, સૂક્યા વગર ખાવું, આમ ખાવું, એ કહ્યું એ પણ ખાવાનું હોય. એટલે એ આંબાના સેવન દ્વારા આપણને જો લાભની જરૂરિયાત હોય તો એમાં કહેલા વિધાન પ્રકાર પ્રમાણે સેવન કરવું પડે. નહીતર ખાલી ફરવા ગયા તો પણ ડોક્ટરે કહ્યું છે હાર્ટ એટેક આવ્યો અને હવે તમારે તો કે તમારે 25 મિનિટ અથવા 5 દિવસ ચાલવું, તો પછી 25 મિનિટ ચાલવું પડે, પછી 15 મિનિટ ના ચાલે અને 50 મિનિટ પણ ના ચાલે, નહીં તો પછી તો બિચારો એના હાર્ટ પર વધારે જોર આવે. 25 મિનિટ આપણે એમને ધારે એવું કે તકલીફ ના હોય તો નીકળી પડે, તો 1 કલાકે ચાલી નાખ્યું અને કે 10 મિનિટ પાછા આવ્યા. કોઈ કામના ન હોય તો વિધિ નિષેધની જરૂરિયાતથી મુક્ત. કામના હોય તો વિધિ નિષેધનું પાલન કરવું જ પડે. એટલે વેદની અંદર જે બધા વિધિ નિષેધ કહેવામાં આવ્યા એ મુખ્યત્વે કોને મળે છે? સકામ કર્મ કરનાર. કામ્ય કર્મસુ પ્રવર્તમાનસ્ય સર્વાત્મના વિધિ પ્રતિષેધ અધિકાર. એમણે બધી ટૂંકમાં વિધિ નિષેધનું પૂરેપૂરું પાલન કરવું જોઈએ જે કામ્ય કર્મ અધિકારી હોય. એવો પછીના અધ્યાયમાં કહેવામાં આવશે. આપણે નિષ્કામ કર્મ અધિકારસ્તુ યથાશક્તિ. તમને નિષ્કામ કર્મ ટૂંકમાં કર્મ દ્વારા કશો લાભ નથી મેળવવાનો, તો પછી બહુ જ જબરદસ્તી કરવાની જરૂર નથી. અમુક તો એટલે વિધિ નિષેધ જરાય નહીં, એવું કશું નહીં. તમને આમળામાંથી લાભ નથી એટલે 50 આમળા ખાવા બરોબર નથી, ટૂંકમાં દરેકે દરેકથી. એટલે છતાંય પણ તો 3 જ ખાવાની, 4 ના ખાવ એટલું બધું નહીં. ચાલે કદાચ 4 ખાઈ લીધા, 5 તો વાંધો નહીં, 15 ખાવા બરોબર નથી. એટલે કામના ન હોય તો વસ્તુ નુકસાન કરવાની હોય તમને, અને તે નુકસાનથી બચવા માટે અથવા જે છે એને જાળવી રાખવા માટે તમારે અમુક મર્યાદાનું પાલન તો કરવું પડે, પણ પેલા જેટલી એકદમ ચુસ્ત મર્યાદા નહીં. એટલે નિષ્કામ કર્મ અધિકારસ્તુ યથાશક્તિ. નિષ્કામ કરવાવાળાએ પણ નિષેધનું યથાશક્તિ પાલન કરવું જોઈએ. એમાં કામના નથી એટલે એ વસ્તુ બહુ નુકસાન કરનારી ના નીવડે, લાભ કરનારી નીવડે. એ પણ ક્યાં સુધી? આ નિષ્કામ કર્મયોગ ક્યાં સુધી છે? જ્ઞાનયોગ કે ભક્તિયોગ બેમાંથી એકનો અધિકારી તો પ્રાપ્ત ન થાય ત્યાં સુધી. એટલે કર્મયોગ બંને માટે છે, નિષ્કામ કર્મયોગ બંને માટે છે. એના માટે જ્ઞાનયોગ માટે અને ભક્તિયોગ. એ જેવું માણસ વ્યક્તિત્વ, ઘણા લોકોનું વૈરાગ્યપ્રિય વ્યક્તિત્વ તો નિષ્કામ કર્મથી વૈરાગ્ય પ્રાપ્ત થાય. પ્રેમી લોકો એને ભગવાનનું ભક્તિ પ્રાપ્ત થાય. તો ભગવાનની ભક્તિ માટે પણ અંતઃકરણ સિદ્ધિ જોઈએ અને શાસ્ત્રના શરણ માટે પણ અંતઃકરણ સિદ્ધિ જોઈએ. અંતઃકરણ સિદ્ધિ પ્રાપ્ત થાય તો શું? જેવું તમારું પૂર્વનું ભાગ્ય ઉદાય તો તમને શેમાં રસ જાગ્રત થયો? શક્ય છે તમને ઉપનિષદમાં રસ જાગ્રત થયો, અને એવી શ્રવણ મનમાં રસ જાગ્રત થયો તો એ, અથવા ભગવાનની કથાના શ્રવણમાં કેટલો રસ જાગ્રત તો એ. એટલે નિષ્કામ કર્મયોગ છે એ આપણને જ્ઞાનયોગ અને ભક્તિયોગ બે બધી બંનેનો અધિકાર તો પ્રાપ્ત કરાવે. બે બધી એકનો અધિકાર ત્યાં સુધી, પછી આ નિષ્કામ કર્મયોગ છે, પછી ત્યાર પછી નહીં. તો અધિકૃત હતું સ્વલ્પ. હવે જ્ઞાન અને ભક્તિનો અધિકાર પ્રાપ્ત થયો પછી વિધિ નિષેધ સ્વલ્પ થોડો ગણો તો સિદ્ધાના. પરંતુ જે એક જ્ઞાની બની ગયો કે ભક્ત બની ગયો, ભગવાન એક બની ગયો, એને કોઈ વિધિ નિષેધ રહેતા નથી. એટલે એને માટે કહેવામાં આવ્યું કે ઉદ્ધવ આ ગુણ દોષના દર્શન દ્વારા તો એવી સ્થિતિ પ્રાપ્ત કરવાની છે જેથી
ગુણ દોષના દર્શનની પર થઈ જાય છે. એટલા માટે આ ગુણ દોષ દર્શન છે. આ પ્રકારે કહેવામાં આવ્યું. આગળ હવે ચર્ચા કરશે આપણે, પછીના ક્લાસમાં જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વમિજ્ઞસ્વરાદ તેને બ્રહ્મરુદાય આદિકવયે મુહ્યંતિ યઃ સૂરયઃ. તેજો વારિમૃતા યથા વિનિમયો યકૃતિ સર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરં ધીમહિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.